नमस्ते बाळको, धोरण चार विषय पर्यावरण। बाळको आपणे पाठ नंबर 22 भणी रह्या छे। पाठ नंबर 22 नुं नाम छे पटोळा। बाळको आपणे पटोळा विषे घणी बधी माहिती आ पाठनी अंदर आपणे मेळवी। हवे आपणे आगळ जोईए। शोधी काढो अने लखो। लुहार, सुथार अने कुंभार साथे तेमना कामना प्रकार विषे वात करो। आपणने शुं कह्युं छे કે લુહાર, સુથાર અને કુંભારના કામ વિશે આપણે તેમની સાથે વાતચીત કરવાની છે। તેમના વિશે તેમને પૂછવાનું છે કે સુથાર, કુંભાર અને લુહાર તેમનું કાર્ય કઈ રીતે કરે છે, એમના કેટલા પ્રકાર છે, કયા સાધનો છે, એ બધી વાતચીત આપણે તેમની સાથે કરવાની છે અને અહીંયા આગળ તેનો જવાબ લખવાનો છે। તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા, તો જેમ વારસાગત પણ આ ધંધો હોઈ શકે। આપણે એ લુહાર, સુથાર કે કુંભાર છે તેમને આપણે પૂછવાનું કે તમે આ બધું કામ કરતા ક્યાં શીખ્યા, કે તમે વારસાગત રીતે કરો છો કે તમારા શોખના કારણે કરો છો, એ આપણે તેમની મુલાકાત લેવાની ને તેમને પૂછવાનું। આગળ જોઈએ, તેમણે કામ કરવા શું શીખવું પડે। તો બાળકો, આપણે કોઈ બી કામની શરૂઆત કરીએ તો તેના વિશે પહેલાં આપણને માહિતી હોવી જોઈએ કે આ કામ આપણે કરીએ તો તેની શરૂઆત કઈ રીતે કરવાની, તેની અંદર શું કરવાનું, તેના કેવા સાધનો હોય છે, કઈ રીતે તેની શરૂઆત કરવાની, તેના વિશેની પૂરી માહિતી મેળવવી પડે તો જ આપણને એ કામમાં, એ કાર્યમાં આપણને ફાયદો થાય। તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે, તો કેટલાક અમુક કામ વારસાગતમાં મળતા હોય છે, તો તેમના આગળના દાદા દાદી, મા બાપ એ એમને શીખવાડતા હોય છે। કુટુંબની અંદર કોઈ બી આ ધંધો સંભાળતો હોય તો કુટુંબના કોઈ બી સભ્ય શીખવાડતા હોય છે। નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે, બરાબર? આવા કામ કરતા લોકોને તમે જાણો છો, તેઓના નામ પહેલી કોલમમાં લખવાના છે, બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસે શીખ્યા તે લખો। એટલે અહીંયા ઘડી જે અહીંયા આપણને કોઠો આપેલો છે, બરાબર, એની અંદર કામના પ્રકાર છે, જેઓ આ કામ કરતા હોય તેવા માણસો કે આ કામ કોણ કરે છે એ આ કોઠામાં લખવાનું, અને પછી તેઓ આ કામ ક્યાંથી શીખ્યા એ અહીંયા લખવાનું છે। તો અહીંયા ઘડી એક ઉદાહરણ આપેલું છે, કાપડ વણાટ। તો જે કાપડ વણવાનું કે એને વણાટ કરવાનું કામ છે એ કોણ કરતું હતું, તો મોક્ષા અને નિર્મલના માતા પિતા કરતા હતા, બરાબર ને? તો તેઓ કોની પાસે શીખ્યા, તો તેમના વડીલો પાસેથી શીખ્યા। તો અહીંયા ઘડી આપણે આ કોઠાની અંદર આ નમૂના પ્રમાણે, આ ઉદાહરણ પ્રમાણે અહીંયા લખવાનું છે। દાખલા તરીકે રસોઈ બનાવવી, તો તમારા ઘરની અંદર તમારા મમ્મી, બહેન કે કોઈ બી રસોઈ બનાવતા હશે તો તેઓ કોની પાસે શીખ્યા, તો અહીંયા તે લખવાનું। તમે તમારા મમ્મીને પૂછજો કે તમે રસોઈ બનાવવા માટે કોની પાસેથી શીખ્યા, તો તમારી મમ્મી કહેશે કે હું મારી મમ્મી પાસેથી કે મારી બા પાસેથી શીખી, તો અહીંયા તેમનું નામ લખવાનું, વડીલો પાસેથી, બરાબર, તો અહીંયા તેમનું નામ લખવાનું। સાયકલ સમારકામ કોણ કરે છે, તો તમારા ઘરની અંદર સાયકલ સમારકામ કોણ કરે છે, તો અહીંયા તેમનું નામ લખવાનું કે ભાઈ કે પપ્પા કે કાકા, તો તેઓ કોની પાસે શીખ્યા, તો અહીંયા તેમને પૂછીને અહીંયા તેમનું નામ લખવાનું। સીવું અને ભરતકામ, તો તમારા ઘરમાં તમારી મમ્મી, બહેન, બા કોઈ બી કરતા હોય એનું નામ લખવાનું, અને તેઓ કોની પાસે શીખ્યા તેનું અહીંયા નામ લખવાનું। આ બધી વાતચીત તમે તમારા ઘરની અંદર કરવાની છે। પછી છે ગાવું, તો કોણ ગાય છે તમારા ઘરની અંદર પૂછવાનું, અને અહીંયા આગળ કોની પાસે શીખ્યા, તો તમારા ઘરની અંદર કદાચ તમારી મમ્મી, બહેન ગાતા હશે, તેઓ કોની પાસે શીખ્યા તે એમને પૂછીને અહીંયા લખવાનું। એ રીતે ચંપલ બનાવવા, પતંગ બનાવવા, ખેતીકામ, વાળ કાપવા, એ તમારા ઘરની અંદર અથવા તો તમારા આસપાસ કે સોસાયટીની અંદર કોણ કરે છે એના નામ અહીંયા લખવાના, અને તેઓ આ ધંધો, આ વસ્તુ બનાવવા માટે આ જે કામના પ્રકાર છે એ કોની પાસેથી શીખ્યા અહીંયા તે લખવાના છે। તો બાળકો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે। હવે તમારે આ પાઠ નંબર 22ના ટેસ્ટની તૈયારી કરી દેવાની છે।